गणित चैप्टर नंबर एक संख्या पद्धति छेले आपने सातमा लेक्चर में स्वाध्याय 1.3 प्रश्न नंबर 3 आमा त्रीजो दाखलो पूरो कर्यो बराबर तो आगे स्वाध्याय 1.3 में आगे चौथा दाखला थी शुरुआत करशुं चौथा दाखलो जे कई छे पी बाय क्यू स्वरूप में दर्शावानो छे पी बाय क्यू स्वरूप एटले के समय संख्या तो फरीथी आपणे समय अने असमय ने एकवार चर्चा करी लीधी तो समय संख्या कोने कहेवाय के जेने पी बाय क्यू स्वरूप एटले के अपूर्णांक में दर्शावी शकाय तेवी संख्या ने पी बाय क्यू स्वरूप कहेवाय एटले के समय संख्या कहेवाय अने असमय तो असमय संख्या कोने कहेवाय तो કે જેને p / q સ્વરૂપમાં ના દર્શાવી શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય પણ સમય સંખ્યા માટે બે દશાંશ અભિવ્યક્તિ છે એક શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજી અનંત આઉટપુટ દશાંશ અભિવ્યક્તિ જ્યારે અસમય સંખ્યા માટે એક અભિવ્યક્તિ છે જે છે અનંત અને આઉટપુટ અભિવ્યક્તિ બરાબર તો ચોથા દાખલામાં આપણે રકમ સમજો પહેલા કે 0.9999 એટલે કે પાછળ બધા નવલા છે એવી સંખ્યાને p / q સ્વરૂપમાં દર્શાવો એવું જોઈએ બરાબર તો p / q સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે શું કરતા હતા સૌપ્રથમ જે કઈ સંખ્યા આપી હોય ને ધારી લેતા હતા જો જો અહીંયા ધ્યાન આપજો ધારી લઈએ ધારો કે x = 0.9999 અને x ધારી લઈએ બરાબર આગળ તો કે આની પાછળ કેટલા અંકનું પુનરાવર્તન Bye.
17 આ દાખલો ખાલી જગ્યામાં ખાસ હોય છે એક માર્ક્સ માટે પૂછાઈ શકે છે દાખલો મોટો છે પણ જે ઈઝી અને સરળ બરાબર ખાલી જગ્યામાં મોટા ભાગો હોય છે એક માર્કમાં કે 1 ના છેદમાં 17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે હવે પહેલા દાખલામાં એટલે ચોથા દાખલામાં રકમ હતી 0.99999 આવી હતી બરાબર તો આમાં પુનરાવર્તિત અંકો કયા હતા પુનરાવર્તિત એટલે કે ફરી ફરી વારંવાર આવતા હોય એવો અંક તો કે 9 પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી થઈ 1 બરાબર ને હા તો આનો તમે ભાગાકાર કરો 1/17 એમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી આવે એના માટે તમારો જવાબ ભાગાકાર કરી ચકાસવાનો છે ભાગાકાર તો તમને બધાને આવડતા રહેશે બરાબર તો ભાગાકાર તમારે જાતે કરવાનો છે ભાગાકાર મોટો થશે માટે અહીંયા વર્ગમાં અત્યારે હાલ ગણતરી કરતો નથી તો ભાગાકાર તમે જાતે કરજો પણ ખાલી જગ્યા માટે આની સરળ રીત તમને કહી દઉં બરાબર 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ ખાલી જગ્યા હશે આવી ખાલી જગ્યા છે તો તમારે શું કરવાનું તો કે છેદમાંથી અંશને બાદ કરી નાખવાનો છેદ માઇનસ અંશ બરાબર તો છેદ કેટલો છે 17 માઇનસ અંશ 1 એટલે 17 માંથી 1 જાય તો 16 માટે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 16 છે પણ આ જે મેથડ છે એ બધાય ભાગાકાર માટે લાગુ પડતી નથી એ ખાસ ધ્યાન રાખજો જો પરીક્ષામાં 1/17 ની દશાંશ અભિવ્યક્તિના પુનરાવર્તિત અંકોની સંખ્યાનો ભાગાકાર છે તો અને કોઈ આ મેથડ લાગુ હોય છે બરાબર તમે ભાગાકાર કરી તમારો જવાબ ચકાસશો એટલે તમને જવાબમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા 16 મળશે અને 16 અંક પછી ફરીથી પહેલેથી પાછું પુનરાવર્તન થવાનું ચાલુ થઈ જશે બરાબર ખ્યાલ આવે છે હા આગળનો દાખલો છઠ્ઠો દાખલો છે જી પણ સમજવા જેવો છે એટલે ખાસ ધ્યાન આપજો પહેલા રકમ સમજો કે જેમાં P અને Q એટલે કે P/Q સમય સંખ્યાની વાત છે જેમાં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ના હોય સામાન્ય એટલે સરખો અવયવ એક સિવાયનો ના હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય કોઈ શાંત દશાંશ અભિવ્યક્તિ કોને કે જેનો તમે ભાગાકાર કરો અને જવાબમાં જે કઈ સંખ્યા મળે એને ગણી શકાય એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય અથવા તો ભાગાકાર કરો અને શેષમાં જવાબ તમને 0 મળે તો એને પણ શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય બરાબર તો કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપ કે જ્યાં Q≠0 એટલે કે Q₀ બરાબર ના હોય 0 ના હોય એવા સ્વરૂપના કેટલાક ઉદાહરણો ચલો આટલા સુધી રકમ રાખો પહેલા આપણે ઉદાહરણ લખી નાખીએ કે P અને Q માં એક સિવાયનો સામાન્ય અવયવ ના હોય અને એની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય પણ એમાં છેદ Q₀ ના હોય તો Q₀ ક્યાં હોય Q₀ હોય તો એનો ભાગાકાર શક્ય બને ના બને માટે એ પદ કેવું અવ્યાખ્યાયિત પદ થાય બરાબર કે Q₀ ના હોય એવા સ્વરૂપના ઉદાહરણ લેવાના છે કે જ્યાં P અને Q પૂર્ણાંક હોય અને Q₀ હોય તો ચલો પહેલા તો આપણે ઉદાહરણ લખીએ લખું 1/2 આનો તમે ભાગાકાર કરો તો તમને જવાબ શું મળે 1/2 એટલે અડધું અડધું એટલે 0.5 મળે કે ના મળે તો આ અભિવ્યક્તિ કેવી હતી શાંત થાય કે ના થાય શાંત દશાંશ અભિવ્યક્તિ થાય કે ના થાય થાય અંકો પાછળ જે છે એ કરી શકાય એવા છે બંનેનો ભાગાકાર કરો તો શેષ 0 મળશે બરાબર આગળ 1/4 1/4 લખો તો એનો જવાબ તમને મળે 0.25 સમજાવવા માટે પછી લખો તમે 1/8 0.125 લખાય કે ના લખાય 1/5 0.2 લખાય 1/25 0.04 લખાય કે ના લખાય 1/10 0.1 બરાબર આગળ લખો ઉદાહરણ ચલો 1/20 0.01 સોરી 0.05 લખાશે
તમને મનમાં એવું થતું હોય કે તમે ડાયરેક્ટ કેવી રીતના ભાગાકાર લખી નાખો, પણ કઈ નથી, સામાન્ય વસ્તુ છે. છેદમાં 10 નો અથવા તો 1000 આવે તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ કાપી શકીએ છીએ, બરાબર 0.1 લખાય. તો આ વસ્તુ ઈ છે કે આ 2 છે તો આ 2 ને હું 5 વડે ગુણું, તો ઉપર એ 5 વડે ગુણવા પડે, તો 5 એક 5 ને 5 10, 5 ના છેદમાં 10 એટલે 0.5 લખાય લખાય ને. આ 4 ને 25 વડે ગુણું તો 25 4 100 થઈ જાય, તો ઉપર એ 25 વડે ગુણવા પડે તો 0.25 થાય. 8 ને કેટલા વડે ગુણવા પડે, તો કે 125 વડે ગુણ તો 1000 મળે, તો ઉપર એ પણ 125 વડે ગુણવા પડે, ગુણવા પડે ને, હા, તો 0.125 થાય. એવી જ રીતના આ 5 ને 2 વડે ગુણો તો ઉપર એ 2 વડે ગુણવા પડે, 25 ને 4 વડે ગુણો તો ઉપર એ 4 વડે ગુણવા પડે, 20 તો 20 50 અને 5 વડે ગુણો તો ઉપર એ 5 વડે ગુણવા પડે, માટે 0.05 થાય. ખ્યાલ આવે છે? બરાબર. તો કેટલાક ઉદાહરણો ઉદાહરણ લીધા, કેવા ઉદાહરણ લેવાના હતા, કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય, શાંત હોય. તો જુઓ બધાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે, જે જવાબ મળે છે એ અંકો તમે ગણી શકો છો, બરાબર. વારંવાર પુનરાવર્તિત થતા નથી. જો વારંવાર પુનરાવર્તિત થતા હોય તો એવી અભિવ્યક્તિને કેવી અભિવ્યક્તિ કહેવાય, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય ને. પણ અહીંયા વારંવાર અંકો પુનરાવર્તન થતા નથી, માટે આ અભિવ્યક્તિને કેવી અભિવ્યક્તિ કહેવાય, શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય છે. આગળ જુઓ શું કીધું, કે શું તમે અનુમાન લગાવી શકો કે ક્યુ છે કયા ગુણધર્મનું પાલન કરે, ક્યુ કયા ગુણધર્મનું પાલન કરે છે, ક્યુ ક્યુ એટલે છેદ, બરાબર ને. તો તમે છેદમાં જુઓ કયા ગુણધર્મનું પાલન થાય છે, જોઈએ. હવે અહીંયા છેદમાં 2 ની કઈ ઘાત નથી તો કેટલી ઘાત હોય, 1 ઘાત. અહીંયા 4 છે તો 2 ની કેટલી ઘાત રખાય, 2 ઘાત. 8 છે તો 2 ની 3 ઘાત લખાય. 5 તો કે 5 ની કેટલી ઘાત છે કે નથી તો 1. 25 તો 5 નો વર્ગ 2 ઘાત. 10 છે તો 2 ગુણ્યા 5 બંને ની કેટલી ઘાત થાય કે નથી તો 1 1 ઘાત. 20 તો કે 5 ગુણ્યા 4 4 છે, 5 ની 1 ઘાત, 4 છે એટલે 2 નો વર્ગ થાય ને આવું, હા. તો આમાં કયા ગુણધર્મનું પાલન થાય છે, તમે બધાયના છેદમાં જુઓ તો 2 અને 5 ની જ ઘાત આવતી હશે, આવે છે ને 2 અને 5 ની જ ઘાત. તો કે જો સમય સંખ્યા p અને q એ 2 અને 5 ના ગુણાંકમાં હોય તો આને તો જ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે, શાંત મળે. આપણે શાંત મેળવવાની હતી ને, જોજો અહીંયા કે જો સમય સંખ્યાના p by q સ્વરૂપમાં q એ 2 અને 5 ના ગુણાંકમાં છેદ છે, q એ 2 અને 5 ના ગુણાંકમાં હોય તો અને તો જ એની દશાંશ અભિવ્યક્તિ, તો અને તો જ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે, શાંત મળે, બરાબર. તો આમાં કયા ગુણધર્મનું પાલન થાય છે, જો તમારે શાંત દશાંશ અભિવ્યક્તિ મેળવવી હોય, જો શાંત દશાંશ અભિવ્યક્તિ મેળવવી હોય તો કયા ગુણધર્મનું પાલન થવું જોઈએ, જ્યાં ક્યુ છેદ છે એમાં 2 ની એમ ઘાત અને 5 ની એન ઘાત, આ ગુણધર્મનું પાલન થવું જોઈએ. તો શાંત દશાંશ અભિવ્યક્તિ મેળવવી હોય તો છેદમાં 2 અને 5 ના ગુણાંકમાં જ ઘાત આવવી જોઈએ, કે જ્યાં 2 ની એમ ઘાત અને 5 ની એન ઘાત ગુણધર્મનું પાલન થતું હોય, બરાબર. તો આગળનો જે કઈ સાધનો દાખલો છે એ હવે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું, બરાબર.